આપણે આ વિડિયોમાં ગણિત વિષય શીખવાના છીએ તો ગણિત વિષયની અંદર આજે આપણે ચોપડીમાં લખવાના છીએ તો સૌથી પહેલા તમારે ગણિતની ચોપડી લઈને બેસી જવાનું છે કઈ ચોપડી ગણિતની એક અને એક વાળી ચોપડી સાથે રાખવાની છે અને પેન્સિલ પકડી લેજો અને ગણિતની ચોપડીમાં આપણે 1 થી 10 એકડા સુધીના બધા જ પેજ લખી લીધા છે ઓકે તો હવે આપણે એના પછીનું જે છે નામ આપણે અંક એટલે કે બંને એકડા 11 તો એ આજે આપણે શીખવાના છીએ તો આ બાજુનું જે પેજ છે તેમાં તમારે પેન્સિલ અહીંયા મૂકવાની છે જોઈ લેજો બરાબર અહીંયા પેન્સિલ મૂકો ચાલો મારી સાથે હું બોર્ડ ઉપર કરાવું છું તો તમારે મારી સાથે સાથે ટપકા જોડવાના છે અહીં આમ છે બંને એકડા 11 તો આપણે 11 ને બોલતું જવાનું છે અને લખતું જવાનું છે તો ટપકા તો તમને જોડતા આવડે છે તો એ તમારે ધીમે ધીમે ટપકા ઉપર પેન્સિલ ફેરવવાની છે અને જોડવાનું છે બરાબર એની બાજુમાં જે 0 છે ચાલો એની માથે પેન્સિલ મૂકી દો અને ધીમે ધીમે આ 0 છે એના ટપકા જોડી દેજો એટલે શું થઈ ગયું એકડે પિંડે 10 એની બાજુમાં જે નિશાની કરેલી છે એને વત્તા કહેવાય હવે એની બાજુમાં છે 1 તો આપણે પહેલા ટપકા જોડી લઈએ હું પછી તમને સમજાવું છું બરાબર તો અહીંયા થયા 1 ના ટપકા આને કહેવાય બરાબર હવે એની બાજુમાં જે એકડો છે એ પહેલા એકડાના ટપકા જોડી દેવાના એની બાજુમાં બીજા એકડાના ટપકા જોડી દેવાના છે તો આ થઈ જાય 10 વત્તા 1 બરાબર 11 તો અહીંયા થયો સરવાળો પણ જે હજી તમારે શીખવાની બહુ વાર છે પણ હું તમને ટૂંકમાં સમજાવું કે 10 હોય બરાબર 10 છે તો 10 માં આપણે 1 નાખી તમારી પાસે 10 ચોકલેટ હોય એની અંદર હું તમને બીજી 1 ચોકલેટ આપું તો કુલ તમારી પાસે કેટલી ચોકલેટ બનશે 11 તો 10 વત્તા 1 બરાબર બંને એકડા 11 તો ચાલો ચોપડીની અંદર તમારે અહીંયા પહેલા ખાનામાં બંને એકડા 11 લખેલા જ છે તો એની બાજુના ખાનામાં ટપકા ઉપર પેન્સિલ મૂકી અને ધીમે ધીમે બંને લીટીને અડે એમ લખો તો બંને એકડા 11 ચાલો એની બાજુનું જે ખાનું છે એમાં તમારે ટપકા જોડવાના છે તો ધીમે ધીમે ટપકા ઉપર જ પેન્સિલ મૂકીને લખવાનું છે બંને એકડા 11 ચાલો મસ્તીનું લખજો બેટા બધા ચાલો મારી સાથે ટપકા જોડવાના છે ને તે તો તમે જોડી દેશો ફટાફટ જોડી દેશો ને પણ ટપકાની માથે જ પેન્સિલ ફેરવવાની છે એટલે થોડી ઉતાવળ પણ રાખવાની છે પણ કામ લખવાનું કેવું છે મસ્તીનું બરાબર ટપકાની ઉપર જ તો ચાલો લખી નાખો પહેલા તમારે એકડાના ટપકા અને એ જ ખાનામાં બાજુમાં જ એકડો એક કરેલો છે તેના ટપકા જોડી દેવાના પછી બોલવાનું બંને એકડા 11 ચાલો હવે એની બાજુના જ ખાનામાં ધીમે ધીમે પહેલા એકડે એકના ટપકા જોડવાના પછી એની પછી એકડો છે એના એટલે બંને એકડા સાથે જ લખવાના છે હવે એની બાજુનું ખાનું છે એ ખાલી છે તો એમાં બે લીટા છે એમાં બંને લીટીને અડે તેમ સૌથી પહેલા તમને ઊભી લીટી વાળો એકડો આવડે છે ને તો એ તો જેને નથી આવડતું એના
એના માટે પહેલા ઊભી લીટી કરે પછી અડધું ગોળ અને નીચેથી વાળી દેવાનું પણ હવે તો તમને આવડે જ છે એટલે તમે આખો એકરો એક સાથે લખી નાખજો ચાલો આપણે એક લાઈન ધીમે ધીમે લખી લીધી અને શું બોલવાનું બંને એકડા અગિયાર ચાલો નીચેની લાઈનમાં બંને એકડા અગિયાર આપણે ખાનાવાળા ચોપડામાં આ લખતા અંક શીખી જ ગયા છીએ એટલે ચોપડીમાં તમને આવડી જ જશે ચાલો એની બાજુના ખાનામાં બે લીટીને અડાડીને લખવાનું છે પહેલા એક એકડો એની બાજુમાં જ બીજો એકડો બંને એકડા અગિયાર ચાલો હવે ફરીથી એની બાજુમાં જ લખવાનું છે તો સૌથી પહેલા એકડો કરી દીધો પછી એની બાજુમાં બીજો એકડો અને બોલતું જવાનું બંને એકડા અગિયાર ચાલો એની બાજુમાં હવે તમારે ખાલી ખાનું આવશે એમાં પહેલા એક વખત એકડો કરી લેજો પછી એની બાજુમાં જ લખવાનું છે બાજુના ખાનામાં નહીં જતા રહેતા બરોબર એકડાની બાજુમાં બીજો એકડો એકડો તો તમને વ્યવસ્થિત અને બહુ સરસ આવડે છે મેં બધાના લખેલા જોયા હતા હવે આપણે એની બાજુના જ ખાનામાં લખવાનું છે અહીંયા તમારે એક કોઈ ખાના છોડવાના નથી બંને એકડા અગિયાર ચાલો ધીમે ધીમે લખજો બંને એકડા અગિયાર ચાલો હવે તમે જોઈ લો છો તમારી બે લાઈન લખાઈ ગઈ છે વ્યવસ્થિત અને સારા અક્ષરે બધા છોકરાએ લખી લીધું ચાલો હવે આપણે એની નીચેની લાઈનમાં લખવાનું છે એની નીચેની લાઈનમાં પહેલા જ ખાનામાં લખો પહેલા એકડો એના ટપકા હોય તો ટપકા છોડી દેવાના છે એની બાજુના જે એકડો છે એના પણ તો બોલવાનું છે બંને એકડા અગિયાર બધાએ બોલી બોલીને જ લખવાનું છે બંને એકડા અગિયાર બંને એકડા અગિયાર બોલી બોલીને લખજો બંને એકડા અગિયાર બરોબર ધીમે ધીમે બધું બોલી બોલીને લખવાનું છે એક સાથે એક જ ખાનામાં બંને લીટીને અડાડીને એકડા લખવાના છે બંને એકડા અગિયાર ચાલો ઉપર નીચેની લીટીને અડે તે બંને એકડા અગિયાર ચાલો હવે એની બાજુના જ ખાનામાં લખો તો ધીમે ધીમે લખજો બિલકુલ ઉતાવળ કરતા ન ચાલો પહેલા એકડો એની બાજુમાં બીજો એકડો બંને એકડા અગિયાર હવે આપણે એની નીચેની લાઈનમાં સૌથી પહેલા જ ખાનામાં એક પછી એક લાઈન લખતું જવાનું છે એટલે આપણે એકોય લાઈન ભૂલાય કે ખાનું છૂટે નહીં તો ચાલો લખો પહેલા એની બાજુમાં બીજો એકડો બંને એકડા અગિયાર ચાલો હવે એની નીચે એટલે એની બાજુના જ ખાનામાં લખીશું
સૌથી પહેલા એક વખત એકડો પછી બીજો એકડો બંને એકડા 11 ચાલો એની બાજુના જ ખાનામાં પહેલા એક એકડો પછી બીજો અને બોલવાનું છે બાળકો તમારે બંને બંને એકડા 11 ઉપર નીચે લીટીને અડે તેમ લખવાનું છે બંને એકડા 11 ચાલો ફરીથી એની બાજુના જ ખાનામાં બે વખત એકડા લખી નાખો ચાલો એની બાજુના જ ખાનામાં એ અને બીજો એક એટલે શું બોલવાનું છે બંને એકડા 11 ચાલો હવે આપણે એની નીચેની લીટીમાં લખવાનું છે તો એની નીચેની લીટીમાં પહેલા જ ખાનામાં પહેલા એક વખત એકડો કરવાનો પછી બીજી વખત એકડો કરવાનો ચાલો બાજુના જ ખાનામાં બંને એકડા 11 કેટલી વખત એકડા લખ્યા આપણે બે વખત તો એક ખાનામાં બે એકડા સમાઈ જવા જોઈ બંને એકડા 11 એકડા એકદમ લખવામાં હવે તો તમને બંને એકડા 11 ચાલો દીકા હવે એની બાજુના જ ખાનામાં લખીશું બંને એકડા 11 ધીમે ધીમે બંને એકડા સાથે લખવાના છે ચાલો એકડો લખો પહેલા પછી બીજો ને શું વચાશે શું બોલાશે બંને એકડા 11 ચાલો હવે આપણે છેલ્લી લાઈનમાં પહોંચી ગયા છીએ તો ત્યાં પહેલા જ ખાનામાં ધીમે ધીમે પહેલા એક એકડો લખી લીધો મેમે પછી બાજુમાં બીજો એકડો અને શું બોલવાનું બંને એકડા 11 ચાલો હવે એની બાજુના સ્થાનામાં પહેલા એક એકડો પછી બીજો એકડો બરાબર આપણે જો ભૂલ થઈ હોય તો મિલે જલ્દી સાફ કરી અને લખી નાખવાનું બંને એકડા 11 ચાલો હવે બાજુના સ્થાનામાં પહેલા એક એકડો પછી બીજો બંને એકડા 11 ચાલો લખી નાખો બંને એકડા 11 ધીમે ધીમે હવે આપણે ખાના પૂરા થઈ ગયા બંને એકડા 11 ચાલો આપણે હવે બંને એકડા 11 ચોપડીની અંદર તમે મારી સાથે લખી લીધા હવે આપણે એની નીચે તમને ગોળ મીંડા કરેલા છે તો એને આપણે ગણવાના છે તો ચાલો મારી સાથે ગણો અને લીલો કરજો 1 2 3 4 5 6 7 8 9 10 11 તો કેટલા બન્યા કેટલી વખત લખવાના 11 એક જ વખત લખવાના પણ એકડા કેટલી વખત બે વખત
લીધો હવે આપણે સામેનું પેજ એટલે કે પાછળનું પેજ છે એ આપણે લખવાનું છે તો આ સામેનું છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે એની પાછળનું જે પેજ છે એકડે બગડે બાર તો અહીંયા પેન્સિલ મૂકો તો ચાલો અહીંયા મારી સાથે તમે પેન્સિલ મૂકી દીધી ચાલો આપણે સૌથી પહેલા ટપકા જોડવાના છે અહીંયા પેન્સિલ મૂકી અડધું ગોળ ઊભી લીટી અને આડી લીટી એટલે એક અડી એકના ટપકા જોડી લીધા પછી ધીમે ધીમે અહીંયા બાજુમાં મીંડું કરેલું છે તેના ટપકા જોડી લીધા હવે બચે છે એને વત્તા કહેવાય ચાલો એની બાજુમાં બગડ બે છે તો એના આપણે અહીંયા અડધું ગોળ સુધીના ટપકા જોડી લીધા પછી અડધું ગોળ અહીંયા વાળી અને નીચે ઉતરવાનું અને લીટી પૂરી કરી દેવાની ટપકા ઉપર જ પેન્સિલ ફેરવવાની છે આને કહેવાય બરાબર તો આપણે બાર ને બોલતું જવાનું છે અને લખતું જવાનું છે બરોબર ને તો ચાલો અહીંયા આપણે એકડે બગડે બાર ના ટપકા જોડી લીધા ચાલો મેં તમને આમાં સમજાવી દીધું એમ કે હું તમારી પાસે 10 ચોકલેટ છે અને એક તમને હું બીજી આપું તો તમારી પાસે કુલ કેટલી થઈ 11 તો એવી જ રીતના તમારી પાસે 10 હતી અને હું તમને બીજી 2 આપી દઉં બરોબર તો કેટલી બનશે 12 બનશે કેટલી 12 10 હોય તો 10 પછી શું બોલાય બંને એકડા 11 અને એકડે બગડે 12 11 12 તો બે ચોકલેટ આપણે નાખી તો આપણી પાસે થયા 12 તો આપણે લખતા જઈએ તો ચાલો નીચે પહેલા તમને પહેલા ખાનામાં એકડે બગડે 12 લખેલું છે હવે આપણે બાજુના ખાનામાં બે લીટીને અડે એ રીતના તમને લખેલું છે પણ આપણે એની માટે પેન્સિલ ફેરવવાની છે એટલે તમારે પેન્સિલ ધીમે ધીમે ટપકા ઉપર ફેરવતું જવાનું છે અને બોલતું જવાનું એકડે બગડે બાર એકડો તો આપણે શીખી ગયા અને બગડો પણ આપણે શીખી ગયા છીએ છતાં હું તમને ધીમે ધીમે શીખવાડું પહેલા એક ખાનામાં એકડો લખી નાખો પછી જે તમે એકડો લખી દીધો એની બાજુમાં જ એ જ ખાનાની અંદર પહેલા અડધું ગોળ ગોળ મીંડું પછી લીટી સીધી કરી અને નીચેથી આડી એકડે બગડે બાર ચાલો બાજુના જ ખાનામાં લખો પહેલા તમારે બે લીટીને અડે એવડો એકડો બનાવી દેવાનો પછી એની બાજુમાં જ બગડે બે લખવાનો છે અને બોલવાનું છે કે એકડે બગડે બાર એકડે બગડે બાર ચાલો હવે આપણે એની બાજુના જ ખાનામાં પહેલા એકડો પછી બગડો બાર કેમ લખાય કોઈ પૂછે તો શું કહેવાનું એકડે બગડે બાર એકડે બગડે એટલે પેલા એકડો બોલી લીધો તો આપણે પેલા એકડો લખી લીધો પછી બગડો બોલ્યા તો બગડો લખી લીધો તમને લખતા આવડે છે ને વ્યવસ્થિત ચાલો મારી સાથે સાથે લખો છો ને એકડો બાજુમાં જ બગડો એકડે બગડે પછી બાજુમાં બગડો
બગડે બગડે શું બોલાય 12 તો 11 પછી કયો અંક આવે 12 તો ચાલો હવે આપણે એની નીચેની લાઈનમાં પહેલા જ ખાનામાં એકડે એક એની બાજુમાં જ બગડો અને બોલતું જવાનું છે બધા એકડે બગડે 12 વ્યવસ્થિત મસ્તીના અક્ષર કરજો તમારા જેવા જ એકડે બગડે 12 એકડે બગડે 12 ચાલો ધીમે ધીમે લખો પહેલા એકડે અને બાજુમાં બગડો એકડે બગડે 12 ચાલો ધીમે ધીમે પહેલા એકડે એની બાજુમાં બગડો અને બોલતા જજો એકડે બગડે 12 ચાલો હજી એક વખત એની બાજુમાં પહેલા એકડે અને એની બાજુમાં બગડે 2 તો એકડે બગડે 12 ચાલો હવે આપણે એની બાજુના સ્થાનામાં પહેલા એકડે 1 લખી લીધું પછી બાજુમાં ધીમે ધીમે ગણપતિ ગોળ મીંડું સીધી લીટી નીચેથી આડી લીટી કરી એકડે બગડે 12 તો આપણે 3 લીટી લખાઈ ગઈ છે હવે આપણે એની નીચેની લાઈન છે એના પહેલા જ ખાનામાં સૌથી પહેલા એકડે 1 પછી બાજુમાં બગડો એકડે બગડે 12 ચાલો 1 અને બાજુમાં બગડો શું બોલશું એકડે બગડે 12 ચાલો ધીમે ધીમે લખી નાખો 1 બાજુમાં 2 એટલે વચાશે 1 બગડે 12 બાજુમાં લખો ધીમે ધીમે એક કોઈ ખાનું તમારે ખાલી રાખવાનું નથી અને યાદ રાખજો કે કોઈ ખાનામાં પહેલા તમારે બગડો લખવાનો નથી બગડો પાછળ અને એકડો આગળ બરાબર અહીંયા બગડો અહીંયા એકડો તો ખોટું પડે પહેલા એકડે બોલ્યા તો આપણે એકડો લખ્યો બગડે બોલ્યા તો બગડો લખી દીધો અને ભેગું બોલો તો એકડે બગડે 12 બરાબર સમજાઈ ગયું કોઈએ પહેલા બગડો લખવાનો નથી એકડે બગડે 12 ચાલો હવે આપણે નીચેની લાઈનમાં લખી નાખીએ એકડે લખી દેવાનું એકડો અને બાજુમાં બંને લીટીને અડાડીને જ લખવાનું છે વ્યવસ્થિત સરાક્ષરે એકડે બગડે 12 મારી સાથે સાથે ધીમે ધીમે લખજો પેન્સિલને છોલેલી રાખવાની એટલે તમારા અક્ષર મસ્તીના થાય એકડે બગડે 12 ચાલો એની બાજુમાં પહેલા 1 અને બાજુમાં બગડો ધીમે ધીમે બોલજો એકડે બગડે 12 એકડે બગડે 12 એકડે બગડે 12
પેલા એકડો પછી બગડો એકડે બગડે બાર ચાલો લખી નાખો હવે હવે આપણે ચોપડીમાં બધા જ ખાના પૂરા થઈ જશે એકડે બગડે બાર હવે આપણે બાજુમાં લખી નાખીએ એકડે લખી દીધું એકડે બગડે બાર આ પેજ આપણે લખી લીધું બંને એકડા 11 નો અને આ પેજ આપણે લખી લીધું એકડે બગડે બાર નો તો ચાલો હવે આપણે એની નીચે તમને ચોપડીમાં મીંડા કરેલા છે તો મારી સાથે સાથે તમારે ગણવાના છે એક લીટા કરતા જજો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એકડે મીંડે દસ બંને એકડા 11 ને એકડે બગડે 12 તો અહીંયા આપણે ભણી લીધા એકડે બગડે 12 લખી લીધા તો ચાલો અહીંયા ખાનું છે તો એમાં લખી નાખો એકડો અને બાજુમાં બગડો એકડે બગડે 12 તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખી ગયા ગણિતની ચોપડીમાં તમને ગણિતની ચોપડીમાં મેં પાના નંબર 30 કરાવી દીધું આ સામેનું પેજ હોમવર્કમાં કરવાનું આ પાછળનું પેજ આપણે અત્યારે વિડિયો દ્વારા શીખી લીધું એટલે કે લખી લીધું અને સામેનું હોમવર્કમાં એટલે સામ સામેના આ બંને પેજ અને સામ સામેના આ બંને પેજ એટલે તમારે ચાર પેજ તમારે કરવાના છે જે બે પેજ તો અત્યારે તમારે થઈ જ ગયેલા છે અને બે તમારે હોમવર્કમાં કરવાના છે તો વ્યવસ્થિત સારા અક્ષરે અને બધું જ હોમવર્ક પૂરું કરી દેવાનું છે હવે આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આવજો બાય બાય